आवती काले भारत बंद नो एलान 262 जेटला किसान संगठनों द्वारा अपवामां आव्युं छे, त्यारे गुजरात में पण सुरेन्द्रनगरना खेडूतो द्वारा त्रण काळा कायदामां ने लईने विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे ने खेडूतो पण तेमां हा मां हा पुरावी रह्या छे ने आ काळा कायदा ने लईने जिल्लाना खेडूतो विरोध नोंधावीने विडियो वायरल कर्यो छे, जे आप निहाळी रह्या छो। कृषि उत्पादन अने व्यापार वाणिज्य विधेयक, कृषि सशक्तिकरण अने संरक्षण विधेयक, कृषि सेवा करार विधेयकनो विरोध नोंधावामां आव्यो छे। एक तरफ सरकार द्वारा संसद सभामां थोड़ाक दिवसोमां 15 जेटला बिलोने वगर चर्चाए ध्वनिमतथी प्रसारित करी देवामां आव्या छे, तेमांथी त्रण बिलो जे खेडूतोने लगता छे, जे काळा कायदानो बिलो छे, जेने लईने समग्र भारतभरमां भारत बंदनो आवतीकाले आंदोलन આપવામાં આવ્યું છે। किसान संगठनों द्वारा अत्यारे વીડિયો द्वारा ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ આવતીકાલે ભારત બંધના એલાનમાં જોડાવાના છે, સાથે તેને સમર્પણ આપતા પણ વિડીયો વાયરલ કર્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાને રાજ્યસભામાં ધ્વનિત મતથી પ્રસારિત કરી અને લોકતંત્રની હત્યા કરી છે તેવા કાળા કાયદો સમાન ગણાવીને બિલ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બિલમાં પાછું ખેંચવાની માંગ કરવામાં આવી છે। બિલને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે કે તે બિલોને પાછા ખેંચવામાં આવે। આ વિધેયકનો દેશભરના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ આવતીકાલે ભારત બંધના એલાનમાં જોડાવા સાથેના સમર્થન આપતા વિડીયો વાયરલ કરતા તંત્ર અને પોલીસ બેડામાં પણ દોડધામ મચી જવા પામી છે। આમ ગુજરાતભરમાં પણ ખેડૂતો હવે બહાર આવી રહ્યા છે, ગામડે ગામડે ખેડૂતો દ્વારા આવતીકાલે ભારત બંધના એલાનને સમર્થન આપવાના છે। ખેડૂતના એલાનના મુદ્દે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સમગ્ર ભારતભરના ખેડૂતો તેમાં જોડાવાના છે। 268 જેટલા કૃષિ સંગઠનો પણ આ ભારત બંધના એલાનને સમર્થન આપી ચૂક્યા છે। સૌથી વધારે સમર્થન પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં કિસાનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે। સૌથી વધારે પંજાબમાં તો છેલ્લા 3 દિવસથી આ આંદોલન ચાલી રહ્યું છે અને 3 દિવસથી રેલ રોકો આંદોલનને લઈને તેઓ બેસી ગયા છે અને 3 દિવસ સુધી દિલ્હી સુધીનો ટ્રેન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે। અગાઉ પણ હરિયાણા બોર્ડર પરથી ખેડૂતોને પર પાણીનો મારો ચલાવી અને તેમને પરત મોકલવામાં આવ્યા હતા। સરકાર દ્વારા જે 3 બિલો જે વિધેયકો છે, કૃષિ વિધેયકો છે, તેને લઈને મામલો ગરમાયો છે અને ખેડૂતો ખફા છે અને ખેડૂતોના હિતમાં ન હોવાને લઈને આ ત્રણેય બિલોને પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ખેડૂત સંગઠનો દ્વારા। ત્યારે ગુજરાતમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા વિડીયો વાયરલ કરી અને આ બંધના એલાનને સમર્થન આપવામાં આવી રહ્યું છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો। આવતીકાલે ભારત બંધના એલાનમાં કિસાનની સાથે સમગ્ર દેશવાસીઓ છે, જે લોકો કિસાનની રોટી ખાય છે તે તમામ પોતાની કર્જ અદા કરવા માટે કિસાનોની સાથે છે અને ગામડે ગામડે પૂતળા દહનના કાર્યક્રમ પણ કરવામાં આવશે અને શહેરે શહેરે પણ આ કાર્યક્રમ યોજાશે। ભારત બંધને લઈને આ એલાન કરવામાં આવ્યું છે અને તેને લઈને સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। આમ ગુજરાતમાં પણ સમગ્ર દેશભરના જે કિસાન આંદોલન ચાલી રહ્યા છે, કિસાનો દ્વારા આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, તેને ગુજરાતમાં પણ સમર્થન મળી રહ્યું છે। બિલ જે મંજૂર કર્યા છે ને, એ બિલ જે મંજૂર કર્યા છે એ ખેડૂતોને ગળું દબાવવાની પ્રક્રિયા કરી છે। આ બાબતમાં ખેડૂતો મોટામાં મોટી ખેડૂતોને નુકસાની આવવાની છે અને એ નુકસાનને કારણે ખેડૂતો જમીન વિહોણા બનશે અને સતત 3 વર્ષ નિષ્ફળ ગયા છે। આગળનું વર્ષ હતું એ દુષ્કાળ હતું 18 અને 19-20 વર્ષ રહ્યા અતિવૃષ્ટિના વર્ષો હતા। એક બાજુ છેલ્લા 4 વર્ષથી 1 રૂપિયો પાક વીમા બાબતે નથી મળ્યો, એ સિવાયના આ જે વર્ષ નબળાઈ ગયા એને SDRFની જે સહાય મળવી પડે નિયમ મુજબ, એ નિયમ મુજબ પણ સરકાર ચૂકવતી નથી એટલે ખેડૂતો પાયમાલ દિવસે દિવસે થતા જાય છે અને એના કારણે ખેડૂતોને હવે ખેતીની જમીન જે રહેને એ વેચવાનો વારો આવ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને
આ બાબતે સરકાર વહેલી તકે આ કાયદામાં સુધારો કરે અને પાછો ખેંચે એના માટે બધા ખેડૂતો વતી અમારી અરજ છે. આવતી 25 તારીખે આવતીકાલે અમે ભારત બંધના એલાનમાં તમામ ખેડૂતો જોડાવાના છે અને અમારો સંપૂર્ણ ટેકો છે. આ સરકાર આ જમીન બાબતમાં કાયદો લાવ્યા છે. એ ખેડૂત અમારા ભાઈઓને પહેરવા લુગડું ચડી રહે એવું લાગતું નથી. આવા નવા નવા કાયદા આ સરકાર કાઢશે તો આ ખેડૂતનું અમારા શું મુશ્કેલી બનશે એ કંઈ અમને ઉઠતું નથી. હવે અત્યારે આ અત્યાર સુધીમાં અમારો વીમા નથી મળ્યા, કાંઈ મળ્યું નથી. આવી નુકસાનીમાં પાક નુકસાન ગયો, ખેડૂતને કઈ આધારે બચવું અને કઈ રીતે અમારો હલવું એ મુશ્કેલીના પાર ઉપર અત્યારે ખેડૂત ભાઈઓ અમે છીએ. હવે આજથી તમે આવા આવા નવા નવા કાયદા લાવ્યા, હવે ખેડૂતને ન હોય તો જમીન બધી લઈ લો એટલે અમે બધા ગમે ત્યાં રખડતા ભટકતા ફરી. અને આ મિલ માલિકો વાળાને જમીન આપો તો એ ખાતેદાર થઈ શકે અને એ ખાતેદાર થઈ શકે તો અમારે એમે આમાંથી છૂટી. હવે પાટલુંમાં ચડીએ વીજન ચડીએથી બધે પહોંચી ગયો. તમારે બધે હાથ ખંચી રહ્યો, અંદર હાથ કરાવી દો ખેડૂત ભાઈઓને તો બસ એટલું. હવે પાક વીમો, પાક વીમો અત્યાર સુધીમાં ખૂબ કલેક્ટર સુધી જઈ આવ્યા, રેલીઓ કાઢી, પણ હજી કોઈને કંઈ ચૂક્યો નથી. અત્યાર સુધીમાં પાક વીમાનો કંઈ દેખાતું જ નથી. આ સરકાર દે એવું લાગતું નથી અમને. તો ખેડૂત તો બધી રીતે મૂંઝાઈને બેઠો. બંધ હે આવતીકાલે બંધનો આ બંધ એવા ને મેં ભારતમાં જોડાવવાના કાલથી બીજું છું. ઓકે બરાબર બોલો બોલવાનું. હમણાં વરસાદના હિસાબે કાંઈ પાક આવતો નથી, બધી મહેનત ફેલ જાય છે. પૈસા કાંઈ આવતો નથી. પાક વીમો પાકે છે? પાક વીમો કાંઈ આવતો નથી, પાક વીમો નહીં. અને વર્ષ 3 વર્ષથી કાંઈ પાક વીમો કાંઈ આવતો નથી. ને હમણાં મહેનત કરી રાખવી છે છતાંય અમને કાંઈ મળતું જ નથી. શું કરવાનું? અમે અમારી રીતે મહેનત કરી જ આવી, પણ કુદરતી વરસાદ બહુ થાય એટલે કાંઈ નીપજમાં કાંઈ આવતું નથી. નીપજ આવે તો કંઈક અમે પગભર થાવી, આમાં થવું એમણે